Hola, Pedro. Chapter 5, lección número 4. Se le habla frecuentemente de practicidad en ahorita la ayuda. Emma, haga el ejemplo de ella. A ejemplo de abre el segundo de la noche. Yo soy que yo. Viva el padre y ex me lo mató. ¿Se tiene? ¿Va a ver el paso a por hoy? Assigning los normas. ¿Verdad? Entonces, en la parte de signing los setos, signing los seis, whatever, a desleyo. Dado que signing los seis es igual a theta, mate x es igual a suave, sin theta. Va a abrazar el conjunto, vamos. ¿Verdad? Tú apenas de minus 1 upon root 2 less than x less than 1 upon root 2. Ax, ni se que es sin theta. ¿Qué quimat mate mane para 1 upon root 2 more? Ok, sin pi by 4. Minus 1 upon root 2 minus sin pi by 4. Por sin que un vide vitro, ayúdame a mí. तो वहीं हम आप लिख सकते हो sin minus pi by 4 हाँ ये आप लिख सकते हैं imply sin minus pi by 4 less than x equal to sin theta less than pi by 4 बराबर હવે મને એમ ખબર પડતી આ ચોથું પેલું ઉચ્ચારણ આવે ને સાઈન બધે ઘટી ના કરું એટલે કઈ વાંધો નહીં અહીંયા થીટા લખો અહીંયા પાઈ બાય ફોર લખો અને માઇનસ પાઈ બાય ફોર લખો તો આ આમ જ આવે ને માઇનસ પાઈ બાય ફોર લેસ દેન પાઈ બાય ફોર થાય એટલે આ ફોર્મ લખી દેવું એટલે અસમતા એની એ જ રહી અસમતા એની એ જ રહી તો શું કહેવાય વધતું બી દે કારણ કે સાઈન એ cos તથા 4 પહેલા ને ચોથા ચરણમાં ચરણમાં કેવું વિધે છે વધે છે એટલે આ પાટ આવશું હવે સાઈન લીધો તો એની રેન્જ શું છે માઇનસ પાઈ બાય પછી પાઈ બાય એટલે આને મને પેલા બે વડે ગુણવા પડે So minus pi by 2 less than 2 theta less than pi by 2. એટલે કયું આવે ચોથું અને પહેલું ચલો હવે આપણે વાય માં કિંમત મૂકી વાય બરાબર શું માટે વાય બરાબર સાઈન ઇનવર્સ એક્સ એટલે 2 સાઈન થીટા અંડર રૂટ 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા કેમ અંદર વાય જો એ 2x અંડર રૂટ 1 માઇનસ x કરશો x ની કિંમત કેટલી મૂકી દીધી sin θ મૂકી દીધી બરાબર તો is equal to sin inverse 2 sin θ આ આવે વર્ગમૂળમાં cos square θ મને ખબર નથી ધન છે કે ઋણ છે એટલે sin inverse 2 sin θ mod cos θ અને એના બરાબર sin inverse 2 sin theta કેવો આવશે જોઈએ તો કે minus pi by 4 less than theta less than pi by 4 એટલે કયો ચરણ છે ભાઈ ચોથો અને પહેલો એમાં cos વિધેય કેવો થાય ભાઈ ધન થાય એટલે અહીંયા શું આવી જશે cos theta આવી જશે હવે આ કોની ફોર્મ્યુલા બની sin inverse જો sin 2 theta અને એના બરાબર 2 theta કેમ તો કે 2 theta છે એ રેન્જ માં છે જો માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 છે હવે theta ની વેલ્યુ મૂકી દઉં કેટલી આવે 2 sin inverse x મિત્રો અહીં સુધી તો આપણે ચેપ્ટર નંબર 2 માં ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં ગણેલું છે એટલે માટે મને y ની વેલ્યુ કેટલી મળી
मने कोनी वैल्यू मणी y ની વેલ્યુ વેલ્યુ શું મળી માટે y બરાબર 2 cos 6 અહીં સુધી તો ત્રિકોણમિતિ પ્રતિવિધાયક છે હવે x ને સાપેક્ષ વિકલન કરતા dy dx dx 2 cos 6 બરાબર હવે જો 2 અચળ છે तो बाद लेना हो तो शू आवे d by dx of cos inverse x और cos inverse खाली जगह कितना से भाई तो के minus 1 upon under root 1 minus खाली जगह नो square d by dx of खाली जगह x से 3 कितना है तो के minus 2 upon under root 1 minus x square आये उत्तर ना भी अपने शू की तो सुबह चार एग्जांपल मार दिया तो क्या ना d by dx मैं Yes, okay. Next. So, ઘાતાંકીય અને લઘુગુણકીય વિધેય x ને સાપેક્ષ વિકલન કરવાના છે સાવ સરળ છે ભાઈ e ને શું ખાલી જગ્યા વાળો સૂત્ર લગાડવા બરાબર અહીંયા ભાગાકારનો નિયમ અહીંયા e ને શું ખાલી જગ્યા જો આપણે લઈએ ફર્સ્ટ વન લો તેને y લઈએ e raised to x upon sin x by x ને સાપેક્ષ વિકલન કરતા x ને સાપેક્ષ વિકલન કરતા dy by dx d by dx of e raised to x upon sin ભાગાકારનો નિયમ છેદનો પર छेद एम ना अंश विकला अंश ही ना छेद नो विकला सब सिंपल जी जो सो से साइन एक्स ई रेस्ट तो खाली जी दिया है क्ले ई रेस्ट तो खाली जी दिया है डी बाय डी एक्स तो खाली जी दिया ई रेस्ट तो एक्स एम साइन खाली जी दिया है कोस खाली जी दिया है डी बाय डी एक्स तो खाली जी दिया है પોતે જ આવે સાઇન સ્ક્વેર સાવ સિમ્પલ હવે અહીં જુઓ આ ઇરેસ્ટ એક્સ છે ને પેલા લખી દે ઇરેસ્ટ એક્સ સાઇન મેં તો સોચી દે કે સાઇન એક્સ ઇરેસ્ટ એક્સ કોઈ નજીક લેખું હોય તો આ સાઇન એક્સ ઇરેસ્ટ એક્સ છે એટલા માટે વિધેયને છૂટા પાડવા માટે પેલા લખી માઇનસ ઇરેસ્ટ એક્સ કોસ એક્સ અપોન કેટલા છે ભાઈ સાઇન સ્ક્વેર એક્સ સાદરૂપ આપવું તો આપી શકાય ઇરેસ્ટ એક્સ બે ને છેદ આપો સાઇન એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ એટલે વન અપોન સાઇન એક્સ એટલે એ જે એક કોસેક એક્સ આ શું થાય કોસેક એક્સ કોટ એક્સ કેમ તો કે કોસ અપોન સાઇન એટલે કોટ ને એક્સ સાઇન છે આ રીતે સતત પ્રોપર્ટી આપી શકાય બરાબર છે હવે બીજો જુઓ બીજા એક્ઝામ્પલમાં શું કીધું ઈ રેસ ટુ ખાલી જગ્યા તો ઈ રેસ ટુ ખાલી જગ્યા આવે into d by dx of sin inverse x આવશે તો આ કેટલા આવશે e raised to sin inverse x તો આવશે આ e raised to sin inverse x into 1 upon under root 1 minus x square આવશે બરાબર તો આ પાર્ટ ભૂમકમાં આપું આ પાર્ટ એ ભૂમકમાં આપું આ પાર્ટ ગણીએ ચલો ચોથો ચોથો છપ્પાતમો અને છઠ્ઠો ગણી દઈએ ચોથો શું આપ્યું છે જો y બરાબર કેટલા પેલા છે sin of tan inverse of e raised to minus કઈ વાંધો નહીં ખાલી જગ્યાના સ્વરૂપમાં જવાનું છે x ને સાપેક્ષ વિકલન કરતા dy by dx d by dx of sin of tan inverse e raised to minus x sin khali jagya cos khali jagya into d by dx of khali jagya tan inverse e raised to minus x cos of tan
dx of college dl is equal to so also. Aapne main number se cos of a inverse e raised to minus x upon 1 plus e raised to minus 2x se dek e raised to college dl e raised to college dl d by dx of college dl minus x aagir lata hai minus 1 thai and e raised to x se pela lakta એટલે માઇનસ ઇ રેઝ ટુ માઇનસ એક્સ કોસ ઓફ ટેન ઇનવર્સ ઇ રેઝ ટુ માઇનસ એક્સ અપોન 1 પ્લસ ઇ રેઝ ટુ માઇનસ 2 સાવ સિમ્પલ. એટલા માટે જ મેં તમને ખાલી જગ્યાવાળા સૂત્ર યાદ રાખવાની વાત કરી. ગમે તે સંબંધ કોમ્બિનેશન આપે તો એક્ઝામ્પલ ગણાઈ જશે. ખ્યાલ આવે? એટલે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા સ્વરૂપ યાદ રાખવાનું. જેમ જેમ જે સૂત્ર આવે એનો ઉપયોગ કરતો જવાનો. હવે એના પછીનો એક્ઝામ્પલ શું આપ્યો છે આપણને જોવો જોઈએ. y બરાબર cos log ખાલી જગ્યા 1 upon ખાલી જગ્યા log cos e to the x. y બરાબર log cos e to the x. હવે પેલું છે સાપેક્ષીકરણ કરતા બરોબર. હવે તો શું આવશે? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ ઓફ કોસ ઓફ ઈ રેઝ ટુ એક્સ. લોગ ખાલી છે કે બધું કેટલા આવે? 1 upon ખાલી છે by dx of ખાલી છે. આ ખાલી જગ્યા કેટલા આવે? cos ખાલી જગ્યા કેટલા આવે? તો કે માઇનસ sin ખાલી છે. આ તો એમ રહેશે d by dx of ખાલી જગ્યા e raised to x ને રેડિયો શું થશે? e raised to ખાલી જગ્યા એટલે આ થઈ જશે ને e raised to x. અને શું લખાય? e raised to ખાલી જગ્યા d by dx of ખાલી જગ્યા. મેં તમને કીધું હતું ક્ષણ વિકલન પહેલા લખવાનું. તો માઇનસ ઇ રેઝ ટુ એક્સ ટેન ઇ રેઝ ટુ એક્સ એનો આન્સર આવી ગયો બરોબર. સરસ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કીધો છે જો? ઇ રેઝ ટુ એક્સ થી ઇ રેઝ ટુ એક્સ રેઝ ટુ પાઈ સુધી છે વાય બરાબર. બહુ સરસ એક્ઝામ્પલ છે. વાય બરાબર ઇ રેઝ ટુ એક્સ પ્લસ ઇ રેઝ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ઇ રેઝ ટુ એક્સ રેઝ ટુ 4 પ્લસ ઇ રેઝ ટુ એક્સ રેઝ ટુ 5. જો શું કરશું? એક્સ ને સાપેક્ષ વિકલન કરતા તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ. બધા પદ લખો. ઇ રેઝ ટુ એક્સ ઇ રેઝ ટુ એક્સ સ્ક્વેર પેલા સરવાળા છો. બધાને સરવાળા આપી દીધો. ગુણાકાર હોય તો ગુણાકાર કરો. હપ્પા તો પ્રમાણે આપી ગયો તમે. ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ સ્ક્વેર ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ ક્યુબ ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ રેઝ ટુ 4 ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ 5 બરોબર. હવે બોલો ઇરેશ ટુ ખાલી જગ્યા એટલે શું આવે? ઇરેશ ટુ ખાલી જગ્યા ડી બાય ડી ઓફ ખાલી જગ્યા ઇરેશ ટુ ખાલી જગ્યા ડી બાય ડી ઓફ ખાલી જગ્યા ઇરેશ ટુ ખાલી જગ્યા ડી બાય ડી ઓફ ખાલી જગ્યા આઈ ઇરેશ ટુ ખાલી જગ્યા ડી બાય ડી ઓફ ખાલી જગ્યા ઇરેશ ટુ ખાલી જગ્યા ડી બાય ડી આ કેટલા થઈ જાય? તો કે 1. આ કેટલા થશે x સ્ક્વેર નું? તો કે 2x e રેઝ ટુ x સ્ક્વેર થઈ જશે. આનું શું થશે?
3x squared y sobre x cubed que yo sé. શરૂઆતમાં થોડો પોર્શન જે લક્ષ ની મદદથી કરીએ છીએ તમારે થોડેક એક બે વખત જોવો પડે.
બાકી વિકલન વર્ગ પર ખાલી સૂત્ર આવડતા હોય તો કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણી શકશો. ચલાવે સરસ. હવે અહીંયા શું આવશે? dy by dx, d by dx of cos of log x plus e raised to x. cos ખાલી જગ્યાએ માઇનસ સાઇન ખાલી જગ્યાએ ઇન્ટુ d by dx of ખાલી જગ્યાએ log x plus e raised to x. આપણે પરીક્ષા મિત્રો એકાદ એક કે બે એક્ઝામ્પલ ગણવાના હોય એટલે એક જ કરીને ભૂલવાનું નહીં. જે એમાં તો ડાયરેક્ટ આન્સર સીધે સીધો લખી શકશો, પણ એ નથી કરવાનું. અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. માઇનસ સાઈન લોગ એક્સ પ્લસ ઈ રેસ્ટ એક્સ. અહીંયા સરવાળો છે તો સરવાળાના નિયમનો ઉપયોગ કરો. રેડી? તો શું થશે? આ માઇનસ સાઈન લોગ એક્સ પ્લસ ઈ રેસ્ટ એક્સ ઇન્ટુ આ વન અપોન એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ખાલી જગ્યા. એ નહીં ભૂલવાનું, કારણ કે એ મિત ખોટું નથી, પણ એ યાદ રાખશો ને આ તો કોઈ પણ એક્ઝામ્પલમાં ક્યારે ભૂલે ઈ રેસ્ટ ખાલી જગ્યા ડી બાય ડી એક્સ ખાલી જગ્યા. છેલ્લે વિકલ્પ પેલા લખવાનું આ માઇનસ સાઈન આ વન અપોન એક્સ લઘુગુણકીય વિકલન આનું એક સાથે વિકલન કરવાનું કીધું. હવે હું તમને એક નિયમ આપું. જો બે કે તેથી વધુ વિધેયો, બે કે તેથી વધુ વિધેયો ગુણાકાર કે ભાગાકાર કે મિશ્ર સ્વરૂપમાં હોય ત્યારે બંને બાજુ લોગ આધારિત લેવો. ત્યારે બંને બાજુ શું લઈ લેવાનું? લોગ લેવો. અહીંયા જો ગુણાકાર છે, ભાગાકાર છે અને વર્ગમૂળ છે. બહુ હાર્ડ પડી જાય ડાયરેક્ટ કરો, પણ એનું લોગ લઈ લઈશ તો એકદમ સરળ થઈ જશે. લોગ લીધો તો લોગના નિયમોને આપણે યાદ કરી લઈએ મિત્રો. લોગ એક્સ વાય આધાર ન લખેલો હોય ત્યારે ઈ સમજવાનો આધાર ઈ, તો એને શું લખાય? લોગ એક્સ પ્લસ લોગ વાય આધાર ઈ. પછી બીજો લોગ એક્સ બાય વાય આધાર ઈ હોય તો લોગ એક્સ આધાર ઈ માઇનસ લોગ વાય આધાર ઈ. આ બધા લખેલા છે આપણે અગિયાર. પછી આ તો યાદ કરી લઈએ આપણે. લોગ એક્સ રેસ્ટ ટુ એન બે જી હોય તો એન લોગ એક્સ બે જી લખાય. બરાબર. ખાસ અગત્ય આધાર પરિવર્તનનો નિયમ. લોગ એ બે જી હોય તો લોગ એ લખવાના, લોગ બી લખવાના, જે આધાર જોતો જો મેળવવાના. પણ આપણે વિકલન માટે આધાર ઈ મેળવવાના છે. બરાબર. તો આ આધાર પરિવર્તનનો નિયમ છે, કારણ કે લઘુગુણકીય વિધેયનું વિકલન તો જ મેળવી શકાય જો એનો આધાર ઈ હોય તો. ઈ નહીં હોય ત્યારે આપણે આધાર પરિવર્તન કરશું. કરાય છે મિત્રો? સરસ. હવે આપણે વાય શું આપેલો છે જો. વાય બરાબર વર્ગમૂળમાં કેટલા? x માઇનસ 3 x સ્ક્વેર પ્લસ 4 અપોન 3 x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 આવો આપેલ છે. બરાબર. તો આનું
સમીકરણ કરવા માટે જે પહેલા તો હું શું લઈશ લોગ લઈશ બે બાજુ લોગ હું અહીંયા બધા સ્ટેપ લખીશ મિત્રો એક વખત બધા સ્ટેપ લખશો x minus 3 x squared plus 4 upon 3x squared plus 4x plus 5. તો આની અંદર થાય રૂટ છે એટલે રેસ્ટ ટુ હાફ થાય ઘાતાંક હાફ થાય ને તો અહીં રૂટ નો લખું મિત્રો હા તો આમ લખી શકું रेस्ट टू वन बाई टू हाँ आधार न लखो तो चाल से लखो तो स्मॉल ही लखवा हवे एनो नियम आगर आवे लोग ई बेस कितना एक्स माइनस थ्री एक्स स्क्वायर प्लस फोर अपॉन थ्री एक्स स्क्वायर प्लस फोर एक्स प्लस फाइव और लोग एक्स अपॉन वाई वन बाय टू log e base x minus 3 x square plus 4 minus log 3x square plus 4x plus 5 a koni sathe che to ke 1 by 2 sathe હવે અહીંયા પડી શકાય હા log x હોય છે તો 1 by 2 log x minus 3 base e log x square plus 4 base e I am not production because some becomes one to the end of the world the body should try to apply j to this sort of m number 3x square plus 4x plus 5 and that e but I think that's going to many point log y base e ni આ કિંમત કોની મળી મને log y બેઝ e ની હવે x ને સાપેક્ષ વિકલન કરતા શું લખશો x ને સાપેક્ષ વિકલન કરતા डावी बाजू से d by dx of log y base e d by dx of half of so आखो स्टेप आउट log x minus 3 base e log x square plus 4 base e minus log 3 x square plus 4 plus 5 and बराबर log ખાલી જગ્યા શું થશે 1 upon ખાલી જગ્યા d by dx શું ખાલી જગ્યા આહા દરેક ને આપી દેવાનું ને દરેક પદ ને વિકલન આપી દો log x minus 3 base e d by dx of log e base x square plus 4 પદ પ્રમાણે આપી દે minus 2 by dx of log e base 3x squared plus 4x plus 5 હાય તો અહીંયા dy by dx શું લખાય is equal to y by 2 y ના હશે એવા બોલવા તો log ખાલી જગ્યા 1 upon ખાલી જગ્યા d by dx of ખાલી જગ્યા log ખાલી જગ્યા 1 upon ખાલી જગ્યા d by dx of ખાલી જગ્યા સરસ સરળ એકદમ સરળ થઈ જાય log ખાલી જગ્યા 1 upon ખાલી જગ્યા into d by dx of ખાલી જગ્યા શું હશે ખાલી જગ્યામાં 3x squared plus 4x plus 5. ¿Qué leo? Entonces, ¿qué clave será? Y by 2. ¿Qué clave será?
नहीं जाए तो 1 upon x minus 3 क्या तो dx by dx 1 अने 3 नो विकलन 0 अन्यान x को नो विकलन 2x 4 नो विकलन 0 तो यह उसको लगेज plus 2x upon x squared plus 4 minus I can cut this 3x squared plus 4x plus 5 अनो x squared of 2x अगर त्रावागर से plus 6x 4x plus 4 अनो पाइने विकलन 0 आयनो आंसर अनो पाइने विकलन 2 विकलन दिशकार नम तो पर चाले उन जवाब ने एम जे કે dy / dx ને x ના વિધેય તરીકે દર્શાવો તો આપણે કઈ ની કિંમત મૂકી દેવી પડે આપેલ કિંમત છે તો એ આ દે જો હવે ની કિંમત મૂકી દેવી પડે બરાબર સરસ હવે છે ને મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ અહીં x રેસ ટુ sin x x greater than 0 નો વિકલન કરો હવે એક અગત્યની નોંધ લો કે f x raised to g x આપણને આપેલા હોય y બરાબર બરાબર ત્યારે શું કરવું બે બાજુ લોમિયા तो log y base is equal to log e base fx raise to g x आगे देखो घातांक का नियम पर log का नियम पर हमने आ g x आगे आगे देखो log e base fx से जाए और ना कौन की कीमत मिले हमें तो के log y base d तो आने निकल सर पड़ी दे और तो पर मैं log ले दो એટલે કે વિધેયનો ઘાતાંક પણ વિધેય હોય ત્યારે લોગ લેવાનો અથવા બીજી રીત છે શું a રેસ ટુ log x બેઝ a બરાબર x ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેય બંને એકબીજાના પ્રતિવિધયો છે એટલે કે fx બરાબર a રેસ ટુ log અને gx બરાબર log x બેઝ એ log તો આ વિધેયનો પ્રતિવિધેય જે થશે અને જેનો પ્રતિવિધેય જ થશે અને પ્રતિવિધેય આપેલું હોય તો f ઓ g બરાબર i થઈ જાય તો f ઓ g ઓ વેડ x શું થાય is equal to x થાય તો f ઓ g ઓ x બરાબર x g ઓ x કોણ છે log x બેઝ એ બરાબર x થઈ જાય તો a પો ખાલી જગ્યા કેટલા છે તો કે a રેસ ટુ ખાલી જગ્યા તો માટે મને શું મળે a રેસ ટુ log x બેઝ એ બરાબર x બરાબર આ કે સમજણ માટે છે અને જરૂર નથી પણ યાદ આવે છે તો હું રાખીશ તો એ સૂત્ર યાદ રાખી વિકલનમાં કેવો ઉપયોગ કરશો તો કે જો એમને એવું હોય કે y બરાબર fx રેસ ટુ gx તો એમ લખાય log e બેઝ e રેસ ટુ તો fx રેસ ટુ e રેસ ટુ સોરી અને આમ લખાય e રેસ ટુ log e બેઝ fx રેસ ટુ gx લખાય તો આને શું લખાય e રેસ ટુ gx log fx બેઝ e લખાય એટલે આ વિધેય છે ઘાતાંકીયમાં ફરી ગયું e રેસ ટુ ખાલી જગ્યા e રેસ ટુ ખાલી જગ્યા d / dx ખાલી જગ્યા એ પ્રમાણે વિકલન કરી શકીએ આપણે મિત્રો તો હવે સૌથી પહેલા એક સરળ સિમ્પલ એક્ઝામ્પલ લો બરાબર પછી આપણે આપેલ એક્ઝામ્પલ કરશું બે રીતે લો ધ્યાન રાખજો y બરાબર x રેસ ટુ x તો y બરાબર એમ લખાય e રેસ ટુ log x રેસ ટુ x બેઝ e હા તો આને હું આમ
लग सको y बराबर e raise to log x base e हाँ लग सकती है आपने हमें x से सब x की कलम करता है x ने सापेक्ष विकलन करता स्वयं divide by dx बराबर d by dx of e raise to log x base e raise to खाली चुन दिया e raise to खाली चुन दिया into d by dx of खाली चुन दिया अबे अबे अने अब तो एम ने बनाई दे e raise to log x raise to x base e ये कौन है करनो नियम x into d by dx of log x base e log x base e d by dx of x આ કેટલા થઈ જાય હતા કેમ ત્યાં x raise to x આ થાય x upon x લોક ખાલી જગ્યા वन अपॉन खाली जगह डी बाय डी एक्स ऑफ खाली जगह आ की जाए वन आ की जाए लॉग एक्स बेस ई अब तो कैंसिल कर वन आ गया तो एक्स रेस टू एक्स वन प्लस लॉग एक्स बेस ई अब ये क्या ना आंसर ले जाएगा आपने सात होता प्रॉब्लम एक्स रेस टू एक्स वन अब ये आने लॉग नहीं मदद की करो बेर कितना मार्क लेके मित्रों कि तमें बेमाती कोई पर अनुकूल पड़े रिलेशन બંને રીત સાથે અને બંને રીત અમે ટેક્સ ઉપમાં આપે છે y બરાબર x રેસ ટુ x લોગ લ્યો જી લોગ y બેઝ ઇ બરાબર લોગ x રેસ ટુ x ઇમ્પ્લાય લોગ y બેઝ ઇ બરાબર x લોગ x બેઝ ઇ પર x સાપેક્ષ વિકલન કરતા x ને सापेक्ष विकलन करता स्वावे d by dx of log y base is equal to d by dx of x log x base અહીંયા શું થાય log ખાલી જગ્યા 1 upon ખાલી જગ્યા d by dx of ખાલી જગ્યા गुणकर्म नियम x into d by dx of log x base e plus log x base e d by dx of x तो d by dx बराबर शु आवे ओके बाय x log खाली जगह 1 upon खाली जगह d by dx of खाली जगह कौन आवे dx by dx અને આ થઈ જાય log x base e अरे भाई भाई तो पहले में को x raise to x 1 plus log x base e चो मित्र बनने ना आंसर तो आ x raise to x 1 upon log x base x raise to x 1 upon log x base e वे माते कोई पर रित तमें करी शको बराबर आ रिते पर थई शके आ घातांकीय ना स्वरूप में थई शके અને આ રીતે લોગ લઈને પણ થઈ શકે હવે લઈએ આપણે x રેસ ટુ sin x છે શું લીધેલું છે y બરાબર x રેસ ટુ sin x x રેસ ટુ sin x લોગ લઈ લ્યો લોગ y બેજી લોગ x રેસ ટુ sin x ધારો કે એ ન લખો તો ચાલશે સમજી જવાનું છે અને ટેક્સ ઉપર પણ એમ જ છે log y sin x log x બરાબર ન આગળ આપેલો હોય તો એ માનવાનો x ને સાપેક્ષ વિકલન કરતા મિત્રો શું આવે બહુ સિમ્પલ છે d by dx of log y base is equal to d by dx of sine of log x base e
2 sin x into log x with e. Again, like that. Log khali dijiye, one upon khali dijiye, d by dx of khali dijiye, puna karna niyam sin x hai na. D by dx of log x plus log x in na. D by dx of sin. Kya lagaya mitra? Nahi hai, puna karna niyam lagaya. Have d by dx se sutra karta karna hai. So dy by dx is equal to y sin a. Log khali dijiye, one upon khali dijiye, d by dx of khali dijiye. Chhod ikar pehla lagta hai, barabar. Kya mantra pehla lagta hai? Log x into so away cos x cos khali dijiye d by dx of khali dijiye away. Why ni value likhiyo? X is to sin x, away sin x upon a. Plus, I get the answer. Or a y cos x into log x, I am answer. कोई पर सम आपने यहाँ पे आगे तो कहता है कि आप फॉर में सुनो अन्य रिदेवे नहीं है रिदेवे नो प्रॉब्लम गणित शिक्षा से था नेक्स्ट जो चार लाख मार्के रहते हैं हाँ जो y raise to x plus x raise to y plus x raise to x is equal to ab होय तो आपने d by dx मेरा बनाना चाहिए बराबर तो आने आपने u v w डाल दिए धारो के u बराबर y raise to x v बराबर x raise to and w बराबर x raise to x लेता सुब नंबर है u plus v plus w बराबर a raise to b अब x सापेक्ष विकलन करो x ने सापेक्ष विकलन करता d by dx of u plus v plus w is equal to d by dx of a raise to b तमने अब तक a raise to b तो सुकाम ना था रे तो चल सु a raise to b सु जो चल सु तो यह दरेक में आप क्या होना du by dx plus dv by dx plus dw by dx is equal to 0 આને સમીકરણ નંબર 1 આ ત્રણેય ના મેળ આ ત્રણેય નો સરવાળો 0 થાય છે એમ લઈ dv by dx નો સૂત્ર નો કરતા બનાવવા હવે આ આદેશ લેવાથી શું ફાયદો થયો આ આદેશ લેવાથી દરેક ત્રણે ત્રણ એક્ઝામ્પલ નાના નાના એક્ઝામ્પલ થઈ ગયા એક સાથે લખવું પડે નહીં બીજી રીતથી ડાયરેક્ટ કરી શકાય પણ એ બહુ લેન્ધી થાય એનો સ્ટેપ સમય નહીં લાગે બુકની આન્સર એટલે બને ત્યાં સુધી છે ને આ રીતે જુદા પાડી દેવા જો સરવાળામાં હોય તો જો ગુણાકારમાં હોય તો તો સીધો લોગ જ લઈ લે કારણ કે લોગના સરવાળાનું સૂત્ર નથી મિત્રો આવું કોઈ સૂત્ર નથી log x plus y બરાબર શું પણ log x into y હોય તો સૂત્ર છે એટલા માટે જ આપણે આ પ્રમાણે જવું પડે ખ્યાલ આવે આ ફોર્મ્યુલા કોઈ નથી હવે આપણે u v w y raise to x x raise to y and x raise to x છે ત્રણ જુદા જુદા દાખલા ગણવાના છે હવે u બરાબર કેટલા છે x raise to y y raise to x u બરાબર કેટલા y raise to x કઈ વાંધો નહીં લઈ લો log log y બરાબર સોરી log u y નહીં log u log u बराबर log y raise to x टाइम आंसर नहीं वहाँ ना करनी चलो आले रसो रसो log u बराबर x log x x से सापेक्ष विकलन करता d by dx of log u is equal to d by dx of x log x
Sutaya 1 upon U, log Kali Jagya, 1 upon Kali Jagya, D by DX of Kali Jagya. It may not know. I mean, what could it be? And your log Y up. Y
બરાબર અહીંયા આવશે પ્લસ ઈસે x રેસ ટુ y x રેસ ટુ y હવે જોઈએ બીજા સમીકરણની કિંમત શું હતી જો ત્રીજાની x raised to y, y by x. X raised to y, y by x. Divide by dx into log x base. Y by x. Divide by dx, log x base. Okay. X raised to y, y by x, divide by dx. Y by x, divide by dx. ત્રીજાની કિંમત તો ચોથાની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ મિત્રો ચલો પ્લસ x રેસ ટુ x 1 પ્લસ log x બેઝ ઇક્વલ ટુ 0 હવે ડિવાઇડ બાય dx વાળા પદ ભેગા કરો આ y ને અહીંયા લઈ જાઓ તો શું થાય y રેસ ટુ x ઇન્ટુ y રેસ ટુ x માઇનસ 1 લખાય અને અહીંથી પ્લસ x રેસ ટુ y log x બેઝ ઈ લખાય ઇન્ટુ dy બાય dx આવે બાકીના પદ બધા ભેગા કરો કોણ છે y રેસ ટુ x log y x રેસ ટુ y y બાય x x રેસ ટુ x 1 પ્લસ log x ઇક્વલ ટુ 0 આખું પદ આવે બરાબર અને માન એક્સ વાય રેસ ટુ એક્સ ઇન્ટુ વાય રેસ ટુ એક્સ માઇનસ વન પ્લસ એક્સ રેસ ટુ વાય લોગ એક્સ બેઝ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ આખો આ સ્ટેપ આવે ઇન્ટુ ડિવાઈડ બાય ડીએક્સ ભૂલી ગયો હવે તો એના બરાબર શું થાય લોગ વાય બેઝ
into an integer vector as x raised to 1 4 agarna samsedu niya point આ ગુણાકારના સ્વરૂપની અંદર આપેલું છે જો આ તો એમાં બંને બાજુ રોગ લેવાનો આગળ વધજો થશે અને આવતીકાલથી આગળ મીકો એ આવા સમસ આપણે જોઈશું આજના દિવસ માટે થેન્ક યુ મિત્રો